હાથ ઊંચા કરો અને સલામત મુસાફરી કરો. ગુજરાત એસટી બસ સેવાના આ સૂત્રના સાર્થકતા પર અનેક સવાલ ઉભા થયા છે. કથળતી એસટીની સેવા નથી સલામત કે નથી સગવડતાભરી? વલસાડ પાસે આવેલ નેશનલ હાઈવે પાસે ખોટવાયેલી આ બસ ગુજરાત એસટી નિગમની છે. નાગરિકોની સેવા માટે રાજ્ય એસટી નિગમ પરિવહન દ્વારા શરૂ કરાયેલ બસ અનેકવાર અડધે રસ્તે બગડી જાય છે. આવો આપણે વાત કરીએ બસના કંડક્ટર, કે શું નામ છે આપનું? પીજે પટેલ, વલસાડ ડેપો, કંડક્ટર 2639. શું તકલીફ થઈ છે બસની? બસમાં બ્રેક ઓછી આવે છે. કેટલા પેસેન્જરો લઈને આપણે ક્યાં નીકળ્યા હતા? 30-35 પેસેન્જરો આશરે હતા. એમનું શું કરવામાં આવ્યું? એમનું ધરમપુરથી આવતી બસોમાં, વલસાડ તરફ જતી બસોમાં બેસાડી દીધા. અડધે રસ્તે બગડી જતી આ એકલી બસ નથી. વલસાડ એસટી નિગમની અનેક બસોની હાલ આવી જ હાલત જોવા મળે છે. વલસાડ રિજિયનમાં કુલ 450 જેટલી બસો છે. હાલ ચોમાસા દરમિયાન 393 જેટલા રૂટ પર બસો દોડે છે. એસટી નિયામકના મતે 60% રૂટો કોઈને કોઈ કારણે રદ કરાય છે, તો 50 જેટલી બસોમાં બેટરીના કારણે ખામી સર્જાય છે, જેના કારણે આ બસો ધક્કા બસ બની ગઈ છે. ખાસ કરીને સવારે બસને શરૂ કરવા ડ્રાઈવર અને કંડક્ટરને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે, જેના કારણે કેટલાક રૂટો પણ રદ કરાય છે. ચોમાસાની સિઝનને કારણે વિભાગની લગભગ 48-50 જેટલી બસોમાં ધક્કાનો પ્રોબ્લેમ છે, અને બેટરી મળવામાં થોડો વિલંબ થવાથી આ ધક્કાનો પ્રોબ્લેમ થયો છે. બીજી બેટરી 2-3 દિવસમાં આવકમાં છે, એટલે 100 બેટરી આવી જશે, એટલે આ જે મુશ્કેલી છે એનું નિવારણ થઈ જશે. વાપીથી નીકળ્યો હતો, 35-30 પેસેન્જર હતા, તો બીજી બસમાં બેસાડી દીધા ધરમપુર. અને અત્યારે બસમાં શું થયેલું છે? આ વેક્યુમ ચડે ની એ જ છે પ્રોબ્લેમ, બીજો કંઈ નથી. આવા મેકેનિકલ આવ્યો છે બનાવો, એટલે ડેપો પાછા. વલસાડમાં કોઈને કોઈ કારણે બસોના ચાલકો અને મુસાફરો અટવાઈ રહ્યા છે. વલસાડ વિભાગીય કચેરીમાં મંજૂર મહેકમ 722ની છે, પણ હાલ વલસાડમાં માત્ર 274 કર્મચારી ફરજ પર મોજું છે. આમ કુલ 448 કર્મચારીની ઘટને કારણે જે પ્રકારની પરિવહન સેવા મળવી જોઈએ તેવી સેવા મળતી નથી. જુદી જુદી કંપનીની બેટરી હોય, એટલે જુદી જુદી કંપનીની બેટરીની લાઈફ જુદી જુદી હોય છે. થોડીક મિકેનિક સ્ટાફ અને ઇલેક્ટ્રિશિયનની શોર્ટેજને કારણે થોડાક મેન્ટેનન્સના પણ પ્રોબ્લેમ હોય, એટલે પ્રોપર મેન્ટેનન્સ ન થાય તો પણ બેટરીને ક્યારેક એની લાઈફ પહેલાં પૂરી થઈ જાય, અગર તો બદલવી પડે એવું પણ શક્યતા હોય છે. વલસાડમાં એસટીની સુવિધા જે રીતે મળી જોઈએ તે મળતી નથી. હાઈવે પર કોઈ ને કોઈ ખાનગી પરિવહન થકી લોકો મુસાફરી કરી શકે છે, પણ ધરમપુર અને કપરાડા જેવા અંતરિયાળ આદિવાસી વિસ્તારોમાં પરિવહન સેવા ખૂબ જ કથળતી કક્ષાની છે. માનવ ઠાકોર, વીટીયુ ન્યૂઝ, વલસાડ.